अखिल भारतीय मेरे में जानता नहीं ये प्रभु जरूर आप मन में बस अटके नहीं बस अप्रिय हद भक्ति करवी निष्काम निरपेक्ष भक्ति की बात यही बतावी भगवान पासे मांगू नहीं आज मानस ने टेव पड़ी गई छे भगवान कोई इच्छा वगर अरे तो कहां इच्छा अपनी इतनी बड़ी इच्छा हो मंदिर ना आपने पगथिया चढ़ता हो बेचार फूल मां ने उगिया हो नहीं फूल नहीं जाने के को आपने भगवान ने देता हो एक फूल ने एना जी बनावेला पाचा एक फूल ने भगवान ना चरण मां मुकी ने कई केती बड़ी इच्छा व्यक्त करिए आप जे और आप जे दे आप जे अरे फूले ना बनावेला मारो भगवान तेरे मन मां माधव मुस्कुराता हसे ते मारो बनावेलो आज मने बनावा आवे छे हे આજે માણસ છે ને તૈયાર થઈ ગયો છે માણસ આજે હોશિયાર થઈ ગયો છે હરી પાસે હોશિયારી કેમ નથી આવતી આપણી આપણે ગમે તેટલા તૈયાર હોય હું કઈ જાણતો નથી રે હું કઈ ગેલો નથી રે હું કઈ જાણતો નથી રે હું કઈ ગેલો નથી રે હું કઈ એટલા માટે કવિ લખે યાજના યદિ ભક્ત મે ન હોતી તો ભક્ત ભગવાન બન જાતા હે યાજના ન હોતી પોતે ભગવાન બની જાય છે પણ આજે આપણે બી માંગવાની કેવું પડી ગઈ સ્વાર્થ વગર આપણે ક્યાંય જઈએ નહીં સાચી ભક્તિની અંદર માંગવાનું આવતું જ નથી આખું જીવન અર્પણ કરવાનું હોય એ કને આ મારું મન આ મારું તન આ મારું ધન આ બધું તારું છે એ ભાવના રાખવાની વાત કરી એ સાચી ભક્તિ છે આપણી આજે આપણને ખૂબ ટેવ પડી ગઈ છે માનવાનું આ ટેવ પડી નિષ્કામ ભક્તિ કરીએ આપણે આવા કોઈ સમજાવી જેને જેને નિષ્કામ ભક્તિ કરી આવા ભક્તો માટે ભગવાન એક વખત નહીં અનેક વખત આ ધરતી ઉપર આવ્યા છે આવા તમારા જેવા નિષ્કામ ભક્તો માટે આવ્યા છે પરમાત્મા ચિદાનંદ પ્રભુના 24 અવતારોનો અવતારોનો અહીં વર્ણન બતાવ્યો આ અવતારોનું અને ભગવાનના ભક્તોનું મહત્વ એ જ ભાગવત છે તો પરમાત્માએ સૌથી પહેલો અવતાર ધારણ કર્યો એનું નામ છે સનંદ કુમારો બ્રહ્માના માનસ પુત્રો થઈ ચાર સ્વરૂપે ચિદાનંદ પધાર્યા સનક સનંદન સનાતન અને સનત કુમાર આ પ્રથમ અવતાર ગણાય છે જેમણે જીવનભર બ્રહ્મચર્ય પાળ્યું અને જગતને બ્રહ્મચર્યનો મહિમા સમજાવી અને બ્રહ્મચર્યમાં કેટલી તાકાત છે બ્રહ્મચર્ય અખંડિત આ સનત કુમારનો અવતાર છે એ સનત કુમારોને આપણા વંદન છે વંદન છે બીજો અવતાર આપણે બેઠા છીએ ધરતી ઉપર રાજ્યા રસાતળમાં હતી એ ધરતીનો ઉદ્ધાર કરવા માટે ભગવાન વરાહ અવતાર વિચાર તો કરો તમે ભગવાનને કેવા કેવા સ્વરૂપ ધારણ કર્યા આપણા માટે કોઈના માટે નહીં વરાહ અવતાર મુંડ સુવર્ણનું સ્વરૂપ ધારણ કર્યું પરમાત્માએ આ કેટલો દિવ્ય પરમાત્મા છે એ આપણા ઉપર કેટલા ઉપકારો છે બીજો અવતાર ધારણ કર્યો એનું નામ છે વરાહ અવતાર ભગવાન આપણા માટે સુવર્ણ બન્યા એ ભગવાન વરાહને પણ આપણા વંદન છે નમસ્કાર છે
ત્રીજો અવતાર છે દેવર્ષિ નારદનો નારદજી પણ અવતાર છે કે વિભૂતિ છે જગતમાં ભક્તિ શું છે એ સમજાવવા પરમાત્મા સ્વયં બ્રહ્મપુત્ર નારદ બન્યા છે ગામડે ગામડે જે ભક્તિના સૂત્ર જગતને આપ્યા છે બધાને ભક્તિના માર્ગે ચલાવ્યા અને પોતે પણ આવ્યા છે આ નારદ ભૂમિ છે એ નારદ ભૂમિ પણ આપણા વંદન છે ભગવાનનો ચોથો અવતાર નર નારાયણનો અવતાર થયો છે ધર્મદેવને ત્યાં માં મૂર્તિજીને ત્યાં નર નારાયણ રૂપે પ્રગટ થયા એમણે પણ જીવનભર બ્રહ્મચર્યનું પાલન કરી મા બાપના આશીર્વાદ લઈ હિમાલયમાં તપ કરવા માટે ગયા અને તપ પણ પોતાના માટે નહીં જગતના કલ્યાણ માટે એમણે તપ કર્યું આ ભગવાનનો ચોથો અવતાર છે એ નર નારાયણને પણ આપણા વંદન છે નમસ્કાર છે આ ચોવીસે ચોવીસ અવતારો અહીંયા વર્ણન બતાવ્યું ભાગવતજીમાં ભગવાનનો પાંચમો અવતાર કપિલ નારાયણનો છે જે અવતાર આપણા ગુજરાતમાં થયો છે સિદ્ધપુરમાં સરસ્વતીના તટ પર ભગવાન સિદ્ધોના સ્વામી બની કપિલ રૂપે પધાર્યા છે કર્દમ ઋષિ અને દેવહૂતિને ત્યાં ભગવાનનો અવતાર થયેલું નામ છે કપિલ નારાયણ એક નવું દર્શન નવું શાસ્ત્ર એમણે આપણને આપ્યું જેનું નામ છે સાંખ્ય શાસ્ત્ર ભગવાનનો છઠ્ઠો અવતાર છે એ દત્ત અવતાર છે અત્રિ મહારાજ અને અનસુયાને આંગણે ભગવાન દત્ત બનીને પધારે છે દત્તાત્રેય અવતાર માક્ષ સુદ પૂર્ણિમાના દિવસે જન્મ જયંતિ છે દત્ત પ્રભુની દત્તાત્રેય નામ પડ્યું અને એ ભગવાન દત્તના ચરણ કમળ એ ગિરનારી અંદર આજ ચરણ કમળ છે એ આપણે પણ આપણા વંદન છે ભગવાન દત્તને બોલીએ શ્રી દત્ત ભગવાન કી જય ગિરનારી બાબા ગિરનારી બાબા ગિરનારી ત્યાર પછી ભગવાનનો જે નવમો અવતાર છે એ પૃથ્વી નારાયણનો અવતાર છે પાર્થિવ અવતાર ધ્રુવજીના વંશમાં ભગવાનનો અવતાર ધારણ કર્યો છે પૃથ્વી બનીને પ્રગટ્યા રાજા કેવો હોય એ જગતને સમજાવ્યું છે પૃથ્વી નારાયણ ભગવાનના એક એક અવતારનું વર્ણન અહીં ભાગવતજીમાં કરતા જાય છે મહારાજ ત્યાર પછી પરમાત્માનો દસમો અવતાર છે મત્સ્ય અવતાર છે ચાક્ષુષ મન્વંતરમાં ભગવાન મત્સ્ય થયા છે સત્યવ્રત નામના રાજાશ્રી એમની નામ નાવને પ્રલય સાગરમાં ફરતી રાખી છે એને ડૂબવા નથી દીધી સપ્ત ઋષિઓની રક્ષા કરી આ મત્સ્ય અવતારને પણ આપણા વંદન છે નમસ્કાર છે ત્યાર પછી અગિયારમો અવતાર
જે ભગવાનનો કુર્મ અવતાર ભગવાન જેવો કાચબો બન્યા આપણા માટે, કેવા કેવા વિચિત્ર સ્વરૂપો ધારણ કર્યા પરમાત્માએ આપણા માટે. આપણને કોઈ કાચબો બનવાનું કહે તો આપણે બનશું? અને આનો અર્થ એ પણ થાય કે દરેક જીવની અંદર જગદીશ છે. જો કુર્મનો અવતાર ભગવાન પ્રભુએ ધારણ કર્યો આપણા માટે, દરેકમાં આપણે જગદીશ ના દર્શન કરીએ, હરિના દર્શન કરીએ, એ કુર્મનારાયણ આપણા વંદન છે. ભગવાનનો 12મો અવતાર ધન્વંતરી અવતારથી સાગરનું મંથન કરતા કરતા ધન્વંતરી પ્રગટ્યા અમૃત રૂપ લઈને, ત્યાર પછી 13મો અવતાર એ મોહિની અવતાર છે. દાનવને પોતાના રૂપમાં મોહિત કરી બધું જ અમૃત દેવતાને પાયું અને મોહન આજે મોહિની બન્યા છે. 13મો અવતાર મોહિની અવતાર આપણા નમસ્કાર છે, વંદન છે, પ્રણામ છે. ભગવાનનો 14મો અવતાર ભગવાન નરસિંહ અવતાર છે. સ્તંભમાંથી પ્રગટ થયા છે, ભગવાન જળમાંથી ચેતન બન્યા છે. પોતાના ભક્ત પ્રહલાદ રક્ષા કરવા ભગવાન આજે પ્રગટ થયા છે. ત્યાર પછી વામન અવતાર વિરાટ કુમાર છતાં વામન બન્યા, એ વામન અવતારને પણ આપણા નમસ્કાર છે. ત્યાર પછી ભગવાન 16મો અવતાર એ પરાશર પુરુષ રાજાઓ રાજાઓ જયારે બ્રહ્મદ્રોહી બન્યા ત્યારે ભગવાન બ્રહ્મકુંડમાં અવતરિત થયા અને એનું નામ ભગવાન પરશુરામ છે, પણ દિવ્ય અવતાર છે. ત્યાર પછી જે ભગવાન 17મો અવતાર છે પરાશર અને સત્યવતી ને ત્યાં તો એનું નામ છે ભગવાન વ્યાસ નારાયણ, અને વ્યાસ ભગવાન વેદોની શાખા બનાવે છે. ત્યાર પછી 18મો અવતાર અયોધ્યામાં દશરથ મહારાજાને કૌશલ્યાને ત્યાં ભગવાન ધામ ભરીને પ્રગટ્યા, ઘણી સુંદર લીલાઓ કરી મર્યાદા પુરુષોત્તમ થઈને આવ્યા છે. એ ભગવાન નામને પણ આપણા વંદન છે, નમસ્કાર છે. ત્યાર પછી 19મો અવતાર 19મો અને 20મો અવતાર બલભદ્ર અને શ્રી કૃષ્ણ અવતાર છે. બલરામ પણ અવતારીકૃત છે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ સ્વયં ભગવાન છે. આમાં લખ્યું છે કે બીજા બધા અંશ અવતાર, કોઈ કલા અવતાર, કોઈ આવેશ અવતાર, કૃષ્ણસ્તો ભગવાન સ્વયં કૃષ્ણ થઈને આવ્યા છે. 19 અને 20 નંબર એમને આપ્યા અને 21મો અવતાર એ બુદ્ધ અવતાર છે. એ 2000 વર્ષ પહેલા કલિયુગમાં અવતાર થયો એ ભગવાન બુદ્ધદેવને આપણા નમસ્કાર છે. અને ભગવાનનો 22મો અવતાર છે કલ્કી અવતાર. તમને કદાચ ભગવાનના તો 24 અવતાર છે, ક્યાંક 24 પૂરા થયા તો હંસ અને હૈગ્રીને જોડો એટલે 24 અવતાર પૂરા થઈ જાય છે. હંસ અવતાર એનું વર્ણન 11મા સ્કંદમાં છે. બ્રહ્મલોકમાં બ્રહ્મચર્ચા થઈ હતી ત્યારે ત્યારે તમામ ઋષિઓ હાજર છે અને એ વખતે એક મૂંઝવણ આવી, બધાને મૌન ધારણ કરીને બેઠા છે. બ્રહ્માજી આંખ બંધ કરી અને